વાપીના ડુંગરી વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું કાપી હત્યા કર્યા બાદ તેનું માથું લઈને ઘરની આસપાસના વિસ્તારમાં ફરીને માતાને ગટરમાં ફેંકી દઈ નાસી ગયો હતો। આ ચકચારિત ઘટનામાં વાપી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની ધરપકડ કરી છે। વાપીના ડુંગરી ફળિયા મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતા લક્ષ્મીકાંત વિશ્વકર્મા નામના યુવકે તેની પત્ની સાધના દેવીના આડા સંબંધના મામલે ઘરમાં જ ક્રૂરતાપૂર્વક તેનું ગળું કાપી ધડથી અલગ કરી હત્યા કરી નાખી હતી। જો કે હત્યા બાદ લક્ષ્મીકાંત વિશ્વકર્મા પોતાની પત્નીનું માથું હાથમાં લઈને ઘરની આસપાસ રખડતા લોકો આ દ્રશ્ય જોઈને હચમચી ઉઠ્યા હતા। જો કે બાદમાં હત્યારા પતિ લક્ષ્મીકાંતે પત્ની સાધના દેવીના માથાને ગટરમાં ફેંકી દઈ નાસી ગયો હતો। આ બનાવની જાણ થતાં જ વાપી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પત્નીના લક્ષ્મીકાંતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિશ્વકર્મા નામનો વિષમ જે પોતાની પત્ની સાથે રહેતો હતો અને એની ચારિત્ર્ય બાબત એને એના ઉપર શંકા હતી, જે રોષ રાખી અને ગઈકાલ રાત્રે એક મોટા છરા વડે એનું માથું છે એ ધડથી અલગ કરી અને માથું પોતાની સાથે લઈ જઈ અને છરી લઈ અને નાસી ગઈ। જે સંબંધે રાત્રે જ વાપી ડિવિઝનના તમામ અધિકારીઓની નાકાબંધી કરાવી અને એને શોધખોળ કરવા માટે પ્રયત્ન કરે, દરમિયાન નજીકના નાળામાંથી જે ભોગ બનનાર જે સાધનાબેન છે એનું માથું મળી આવે અને શોધખોળના અંતે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જે આરોપી છે લક્ષ્મીકાંત વિશ્વકર્મા એને પણ અટકાયતમાં કરવામાં આવેલ છે અને આ બાબતે ચંદ્રકેશ યાદવ જે આ ચાલીના માલિક છે એની ફરિયાદ લઈ ગુનો દાખલ કરીને આગળની તપાસ પીએસઆઈ ઢોલ છે કરી રહ્યા છે। સર, આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળને છે કે જાહેરમાં એની પત્નીનું આજના માથું લઈને ફરવાનું ખૂબ જનૂની કરે છે, એવા રેર કેસીસ હોય છે? અમે એની પૂછપરછમાં અત્યારે એમનો કોઈ પૂર્વ ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી, પણ એની પત્ની છે કોઈ અન્ય સાથે સંબંધ રાખે છે એ બાબતનો એનો રોષ દિન પ્રતિદિન વધતો જતો હતો અને એના ભાગરૂપે એને એક મોટો છરો બે દિવસ પહેલાં જ બજારમાંથી ખરીદે અને એનું મૃત્યુ નિપજાવવા માટેનો એને પ્લાન કરે અને જેને ગઈ રાત્રે એને અંજામ આપે છે। મારું નામ મુન્ની દેવી। અચ્છા, ક્યાં યહાં પે ક્યાં હુઆ થા બતા સકતે હૈ? વો કાટલો સહી થા સબ લોગ મતલબ વો લોગ 2 મહિને સે હમારે રૂમ મે રહ રહે થે। અચ્છા, બહોત અચ્છે સે રહેતે થે, કભી નહીં એસા કુછ કિયે, ઝગડા બડા નહીં, મારા પીટી ભી કભી યહાં પર 2 મહિને મતલબ મારા પીટી કભી નહીં કિયે। नहीं तो सर, हम जानते थे ऐसा, हम नहीं जानते क्योंकि हम ऐसे हमारे रूम में होगा तो हम तो नहीं ऐसा करते। रात को कुछ आवाज हो? नहीं, रात में मतलब 12 बजे तक कुछ नहीं हुआ और खा पी के आराम से लोग सोए, झगड़ा झंटा कुछ भी नहीं किए लोग। अब फिर रात में मतलब हम 1:30 बजे जब एकदम धड़ाक से आवाज आया ना, तो हम अपने रूम से उठ के आए, इनका दरवाजा खटखट किया हुआ, हम जाने कुछ गिर गया नहीं कुछ होगा, तो हम ये क्या हुआ, दरवाजा खोलो, खिड़की पे लगाए नहीं हुआ, फिर हम अपने आदमी को जगाए, फिर इधर आजू बाजू मतलब खटखटाने लगे, क्या हो गया क्या हो गया। तब वो मतलब जैसे फिर जब सब इधर से हम लोग आने लगे, क्या हुआ क्या हुआ, लोग बोले कि हम कहीं नहीं, रूम में कोई धड़ाधड़ आवाज़ आ रहा है, इसलिए कौन सा रूम में आ रहा है हमको ये भी नहीं पता था। जब उधर से हमने निकला तब इधर से रूम से मतलब एक हाथ में मुंडी था और एक हाथ में चाकू, ऐसे मतलब कुछ बोल भी रहा लेकिन हम अपने कान से मतलब उतना, हम जब उसके हाथ में देखे हम सर घबरा गए एकदम से, ऐसा हम कभी नहीं देखे थे न, कभी गाँव पे न इधर उधर कभी नहीं देखे, तो हम लोग घबरा गए, हमारे मुंह से इतना निकला, अरे बाप बाप जान चला गया हमारे रूम में, ऐसे कैसे होगा, हम नहीं जान पाए ऐसे कैसे होगा। अब फिर हमने पुलिस को फोन लगाओ, जल्दी लगाओ, नहीं तो हम लोग ऐसे कैसे ऐसे मार दिया, ऐसे लेकर के फिर ऐसे इधर ही से निकल के चले चलने लगा, हमने पुलिस को फोन किया सर, सब कुछ देखे। वो आदमी का व्यवहार कैसा था, पहले कैसा था वो आदमी? वो लोग ठीक थे सर, अपने आपस में, वो भी ड्यूटी करती थी, उनकी औरत आए भी ड्यूटी करती थी, मतलब सुबह में 8 बजे आदमी चले जाते थे, वो अपना नहाती, सुबह में उठ जाते लोग, नहाते धोते बनाते खाते दोनों जने, वो मतलब 8 बजे जाते।